મેં મે 2019 માં ઈપેડ જોઈન કર્યું. બેઝિકલી મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હું તમને સમજાવું. સૌથી પહેલા તો શ્યામ સર એક સરસ મારા ગુરુ મને મળ્યા, તો મારા આખા જીવનની લાઈફમાં બહુ મોટો બદલાવ આવી ગયો, આખો ચેન્જ થઈ ગઈ મારી લાઈફ. અને સરે જે બુક લખી છે આપણી ઈપેડની બુક, એ તમે ગીતા સ્વરૂપે એને જુઓ અને એના પર રોજ બને તો એને વાંચો, અને એના એનું આપણી જોડે ઓડિયો વર્ઝન બી છે તો એ સાંભળો. એનાથી તમને લાઈફમાં ઘણી બધી ક્લેરિટી આવશે. મારા સક્સેસમાં એવું છે કે સૌથી પહેલાં તો મારી લાઈફમાં એટલે મારી બોડી માટે તો મેં મારું વેઇટ લોસ માટેનો પ્રોગ્રામ ચાલુ કર્યો. સો આઈ હેવ લોસ અરાઉન્ડ 22 kg વેઇટ. સેકન્ડલી આપણે આપણી લાઈફને ઓળખતા શીખ્યા. પહેલાં તો કેવું હતું, રોબોટિક લાઈફ હતી. સવારે ઉઠ્યા, ઓફિસ ગયા, કામ કર્યું, સાંજે આવ્યા, ફેમિલી માટે ટાઈમ નહોતો, બસ દિવસ પૂરો. હવે આપણે પોતાના માટે બી ટાઈમ કાઢી શકીએ છીએ, ઓફિસ માટે બી કાઢી શકીએ છીએ અને ફેમિલી માટે બી કાઢી શકીએ. બીજા નંબરમાં મને બિઝનેસમાં એ હતું કે હું બહુ કસ્ટમર જોડે ઇન્ટરેક્ટ નહોતો કરતો. સો ઈપેડ કર્યા પછી મેં એવરી ડે 2 ઓલ્ડ કસ્ટમર અને 2 ન્યૂ કસ્ટમર જોડે વાત કરવાનું ચાલુ કર્યું, અને એનાથી જે મારા જૂના કસ્ટમર જે મારો બિઝનેસ એમની જોડે બંધ થઈ ગયો હતો એ ફરીથી સ્ટાર્ટ થયો, અને જે નવા 2 કસ્ટમર અમને નવા ઓર્ડર્સ મળવા લાગ્યા. ત્રીજું મારી ફેમિલી લાઈફની વાત કરીએ તો શરૂઆતમાં એવું હતું કે હું ટાઈમ જ નહોતો આપી શકતો મારી વાઇફને, મારા સનને અને મારા પેરેન્ટ્સને. હવે અમે લોકો એવું નક્કી કર્યું છે કે 1 કલાક જોડે જ રહેવાનું ઇવનિંગના ટાઈમમાં, અને આખા દિવસ દરમિયાન શું થયું છે બધી 1 કલાકમાં બધાની બેસીને ચર્ચા કરવાની, ટીવી બંધ કરી દેવાનું. સો એનાથી તમે 1 કલાક તમારા ફેમિલી જોડે ટાઈમ આપી શકો. સો આ બધા મારા પોઈન્ટ્સ છે જે મેં ઈપેડમાંથી લર્નિંગ કર્યું છે.